स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठ्ठो ने तरंग 41 में छेल्ले कथा लखे छे। बोईराना वाचसुर खाचर राजा ने भगवान श्रीहरिए सुंदर उपदेश आप्यो छे। एने जयरे भगवान ने हाथ जोड़ी ने एम कीधु कि तमे जे कई कोई मारे करवू छे त्यारे भगवान कोई चोरी करे तो एने देहांत दंड न आपवो आ प्रकारनी भलामण करी छे। भगवाने बीजी वात करी छे, ईश्वर छे ए सर्व राजाओना राजा छे। अमे तमने परमेश्वरनी मर्जी प्रमाणे कहीए छीए, साथे साथे महाराजे देह इंद्रियो अंतःकरण आदिकने राजा प्रधान अने प्रजा तरीकेनी उपमा आपी ઘણી આધ્યાત્મિકતાનો બોધ વાત્સુર ખાચરને આપ્યો। આધારાનંદ સ્વામી કે આવું કહેતા તો એક શ્રીજી મહારાજને આવડે, પણ વાત્સુર ખાચરે છેલ્લે વાતને સ્વીકારી નથી અને છેલ્લે એમ કીધું છે કે પ્રભુ તમે કીધું એ બધું સાચું છે, પણ મારાથી આ બધું થઈ શકે એવું નથી, તો મને કંઈક બીજું કંઈક આપો આવું કીધું। ત્યાર પછી આગળની કથા સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। પૂર છઠ્ઠું તરંગ 42। संत बरनी नृप की नृप ने पूजा की न केसर चंदन चर्चिके हार पेराई दीन केसर चंदन चर्चिके हार पेराई दीन विप्रहरी जन सबको फूल के हार पेराय संत बरनी को बसन ही एक एक दिन ओढ़ाय संत बरनी को बसन ही एक एक दिन ओढ़ाय। दरबार वात्सुर खाचरे संतो वर्णियो अने दरबारोनी पूजा करी, केसर युक्त चंदननी अर्चा सौना ललाटमां करी अने फूलहार पहेराव्या। बधा विप्रो अने बीजा हरिभक्तोने फूलहार पहेराव्या। संतोने तथा वर्णियोने एक एक वस्त्र ओढ़ाड्यु। पछी ते समये श्री हरिवरे ऊभा थईने અતિ કરુણા કરીને ખૂબ પ્રેમ આપીને દરબાર વાત્સુર ખાચરને પોતાનો પ્રસાદીનો હાર પહેરાવ્યો। દરબારે પહેલાં ભગવાનની પૂજા કરી, ત્યાર પછી સંતો વર્ણિયો અને દરબારોની પૂજા કરી। બધાઈના લલાટની અંદર કેસર ચંદનયુક્ત ચંદનની અર્ચા કરી, વિપ્રો અને બધાય હરિભક્તોને ફૂલના હાર પહેરાવ્યા, સંતોને બધાયને એક એક વસ્ત્ર ઓઢાડ્યું, ધોતિયા ઓઢાડ્યા। પછી એ સમયે મહારાજે ઊભા થઈને દરબાર વાત્સુર ખાચરને પોતાનો પ્રસાદીનો હાર આપ્યો। ભગવાન શ્રીહરિની રીત જોવો, જીવ ભગવાનનું માનવા તૈયાર નથી થયો, પહેલાં ભગવાનને એમ કીધું વાત્સુર ખાચરે કે તમે જેમ કહો એમ મારે કરવું છે,
ભગવાને ફક્ત એને એક કાયદો એના રાજ્યમાં બદલવા માટે કીધું છે કે કોઈ ચોરી કરે તો તારે કોઈને દેહાંડદંડ ના દેવો, તું જન્મટીપની સજા દે એ પણ વાંધો નથી, જેલમાં રાખે એ પણ વાંધો નથી, પણ કોઈને તારે મારી નહીં નાખવાનો. પણ વાત્સુર ખાચરથી આટલી આજ્ઞા પડી નહીં. છતાં પણ શ્રીજી મહારાજ મોઢું ફેરવતા નથી, પ્રેમથી વાત્સુર ખાચરને ઊભા કરીને ભેટે છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એનું આ એક સહજ લક્ષણ છે. કોઈ એનું માને કે ન માને, કોઈ એનું અપમાન કરે, કોઈ એનો અપકાર કરે, તો પણ એ હંમેશને માટે એના પ્રત્યે વાત્સલ્ય જ રાખે છે. એના માટે જ જીવનું કલ્યાણ થાય છે. જો ભગવાન અને મોટા આ સ્વભાવવાળા જો ન હોત તો આ પૃથ્વી ઉપર કોઈ જીવના કલ્યાણ ક્યારે થાત જ નહીં. ભગવાનનું બધું આ આત્મા માની નથી લેતો, મોટા પુરુષોનું કહેલું બધું જ આ આત્મા માની નથી લેતો, છતાં પણ ભગવાન અને મોટા મોઢું ફેરવતા નથી, સામેથી એ જીવને અપનાવે છે, એ જીવને ઝાંખપ ન લાગે એવું કરે છે. શ્રીજી મહારાજે વાત્સુર ખાચરે વાત ન માની આટલા બધા સંતો ભક્તોની વચ્ચે શ્રીજી મહારાજે કીધું છે અને મહારાજનું વચન આખું ઉથામી નાખ્યું. એકાંતમાં કોઈ ઓરડામાં એને ના નથી પાડી, જાહેરમાં ના પાડી દીધી છે. છતાં પણ શ્રીહરિની ધીરજ જુઓ, છતાં પણ ભગવાન સ્વામી નારાયણનું વાત્સલ્યપણું જુઓ, છતાં પણ ભગવાન શ્રીહરિની કરુણા અને દયા જુઓ. આવા દયાળુ ને આવા કરુણાવાળા મહારાજ મળ્યા પછી આપણે ભગવાનની આજ્ઞાઓ જે કાંઈ આપણને ભગવાને કીધેલી છે, મોટા પુરુષોએ આપણને જે કોઈ આજ્ઞાઓ કરેલી છે એ પ્રમાણે આપણું જીવન જીવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીએ. 100% ન જીવી શકાય, પરંતુ કદાચ ટ્રેક પરથી ઉતરીએ તો પાછા ચડી જઈએ, ટ્રેક પરથી ઉતરીએ તો પાછા ચડી જઈએ. આપણી ઈચ્છા એવી હોવી જોઈએ કે મારે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે, મારા મહારાજે આવું કીધું છે, મારા મહારાજે મને આવું કીધું છે કે તારે આમ વર્તવું, તું ત્યાગી છો કે તું ગ્રહસ્થ છો તો તારે આ પ્રકારથી વર્તવું એવું મારા મહારાજે કીધું છે, તો મારે વર્તવું જોઈએ. આવા અનુસંધાને સહિત વર્તે તો ભગવાન રાજી થાય. બાકી ભગવાનનો તો સ્વભાવ છે, ગમે એવો હોય તો એ ભગવાનને અપનાવવો એ જ એનો સ્વભાવ છે. ભગવાનને તારવાનો સ્વભાવ છે, જીવને તારવો એ જ ભગવાનનો સ્વભાવ છે, અને જીવને ડૂબવું એ જ એનો સ્વભાવ છે. જીવને ભવસાગરમાં ડૂબવું સારું લાગે છે, પરમાત્માને ભવસાગરની અંદરથી તારવાનું સારું લાગે છે. પરમાત્માનો સ્વભાવ ભવસાગરમાંથી તારવાનો છે, જીવનો સ્વભાવ જન્મો જન્મથી ભવસાગરમાં ડૂબવાનો છે. જીવનો સ્વભાવ ભગવાનની આજ્ઞાઓ લોપીને વિષય થઈ જવાનો છે, ભગવાન અને મોટા પુરુષનો સ્વભાવ વિષયોમાંથી ઉખાડીને મૂર્તિના સુખને આપવાનો છે. હાવ વિરોધી સ્વભાવ છે, છતાંય પણ ભગવાન સંપૂર્ણ પ્રયત્ન આપણા માટે કરી રહ્યા છે. મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષો આપણા આત્યંતિક કલ્યાણ માટે પોતાના 24 કલાક અને પોતાનો શ્વાસે શ્વાસ ઉપયોગમાં લઈ રહ્યા છે. કેવળ ને કેવળ આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય એના માટેનો સંપૂર્ણ પ્રયત્ન, સંપૂર્ણ સાજ આપણને મહારાજ આપી રહ્યા છે. કેવું પોતાનું સ્વરૂપ આપ્યું, કેવો પોતાનો સર્વોપરી મંત્ર આપ્યો, કેવા પોતાના સર્વોપરી શાસ્ત્રો આપ્યા, કેવા પોતાના સર્વોપરી સાધુઓ આપ્યા, પોતાના કેવા સર્વોપરી ભક્તોનો સમુદાય આપ્યો, કેવો પવિત્ર આપણને આ લોયાધામ પરિવાર દીધો. આ જો વિચાર કરીએ ને તો એમ થાય કે ભગવાને આપણને આ બધું આપવા માટે ભગવાને દાખલો કર્યો છે, આપણે દાખલો નથી કર્યો. ભગવાને આપણા નકશાઓ દોરીને આપણને એક્ઝેક્ટ કોઈ જગ્યાએ નુકસાન ન થાય એવી જગ્યાઓએ મૂકી દીધા છે. હવે તો જો આપણે આપણા ભાગ જાણી જોઈને ફોડીએ ને તો જ નુકસાન થાય, તો જ નહીં તો મહારાજે આપણને આ એવી જગ્યાએ મૂક્યા છે, એવી જગ્યાએ મૂક્યા છે, બધી જગ્યાનું મહારાજે સંશોધન કરીને આપણને યોગ્ય જગ્યાઓએ મૂક્યા છે. પોતાનું સ્વરૂપ આપી દીધું છે, પોતાની વાતો આપી દીધી છે, પોતાને મળેલા મોટા પુરુષો આપી દીધા છે, સંતો ભક્તો આપી દીધા છે. બસ હવે તો આપણે જેટલા ગાફલ એટલું નુકસાન.
વાત્સુર ખાચરને મહારાજે પ્રેમથી હાર પહેરાવ્યો. પછી વિચાર આવતા દરબાર થોડા ઉદાસ થઈ ગયા. વાત્સુર ખાચરની મુમુક્ષુતા જાગતી છે. શ્રીજી મહારાજે ભલે એને વરદાન નથી આપી દીધા, પણ મહારાજ વાટ જોવે છે કે આના આત્માને જગાડવો છે. મોટાના ઇન્જેક્શન બહુ પ્રકારના હોય, ભગવાનના ઇન્જેક્શન બહુ પ્રકારના હોય. એને એમ ના કીધું તું મારું વચન કેમ ના પાડે, મેં તારું આટલું બધું રાખ્યું ને તું મારું આટલું નથી રાખતો. એ જીવ પાસે આવી લેંગ્વેજ હોય, જીવ પાસે આવા વિચારો હોય કે મેં તારું આટલું રાખ્યું ને તું મારું આટલું ના રાખે. ભગવાન અને મોટા પાસે આ લેંગ્વેજ નથી, એની પાસે આ વિચાર નથી. એની પાસે તો એક જ વિચાર છે, મારે શું કરવાનું છે. તું શું કરે એ નથી જોતા, અમારે શું કરવાનું છે એ જ જોવે છે. વાત્સુર ખાચરે આટલી કચેરીમાં ના પાડી દીધી કે મહારાજ હું તમારી આજ્ઞા નહીં પાડી શકું. ભગવાન સ્વામિનારાયણને એનું બિલકુલ કોઈ પ્રકારનું દુઃખ નથી. પોતાના મોઢાની રેખા પણ મહારાજે બદલી નથી. એને એવું બતાવ્યું પણ નથી કે હું દુઃખી છું કે સુખી છું. ભલે પહેલેથી જ કહી દીધું હતું કે હું તમને કહું છું, તમને યોગ્ય લાગે એટલું પાડજો અને ન પડાય તો કાંઈ નહીં. આવું પહેલેથી જ મહારાજે કહી દીધું એટલે કોઈ દુઃખ થવાનો પ્રશ્ન જ નથી. વાત્સુર ખાચર થોડા ઉદાસ થઈ ગયા, કારણ કે તેઓ શ્રી હરિના આજ્ઞા વચનને માની શક્યા ન હતા. તેમને એવો વિચાર આવ્યો કે એક દિવસ તો આ શરીરનો નાશ થવાનો જ છે, પછી તે ચોરોને કોણ મારશે. બહુ અંતરદૃષ્ટિવાળો રાજા તો ખરો. વાત્સુર ખાચરની અંદર મુમુક્ષુતા તો જાગતી છે. ભગવાન એમને એમ તો કાંઈ એની ઉપર આટલા હાર પહેરાવીને રાજી ના થાય. ભલે એને વચન ના માન્યું પણ પશ્ચાતાપ, મુમુક્ષુથી સંપૂર્ણ કદાચ ભગવાનની આજ્ઞાઓ ન પડાય. મોટા પુરુષની આજ્ઞાઓ સંપૂર્ણ ન પાડી શકે, કારણ કે એ સાધક છે, જન્મો જન્મથી એની સાધના એટલી બધી ન હોય તો બધું સંપૂર્ણ એનાથી ન પડાય. પણ દુઃખ તો થવું જોઈએ કે મારાથી આ નથી પડાતું. દુઃખ થવું જોઈએ કે મારાથી ભગવાનની આ આજ્ઞા નથી પડાતી, અથવા આ આજ્ઞા પાડવામાં હું આટલો કાચો છું. ભગવાન અને મોટા પુરુષને એવું નથી જોતું કે આપણે 100% બધી રીતે સરસ જ થઈ જઈએ, પણ એને એટલું ચોક્કસ થાય છે કે જેમાં નથી થયા સરસ એનું દુઃખ તો આપણને થવું જોઈએ. એટલું દુઃખ તો થવું જોઈએ. જ્યાં આપણે કાચા છીએ એનું આપણને દુઃખ તો હોવું જોઈએ કે હું ભગવાનનો ભક્ત થયો હોવા છતાં પણ આટલી જગ્યાએ હું કાચો છું, આટલી મારામાં કાચબ છે, આટલું તો થવું જોઈએ. બાકી મહારાજ તો મહારાજ છે, એની દયાનો કોઈ પાર નથી. વાત્સુર ખાચરને વિચાર આવ્યો, એક દિવસ આ શરીરનો નાશ થવાનો છે, પછી આ હું ચોરને મારી નાખું છું, એ ચોરને કોણ મારશે. હું નહીં હોઉં ત્યારે કોણ મારશે. જીવને ઘણીક વખત એવું થાય છે કે હું હોઉં તો જ આ બધું થાય. વાત્સુર ખાચરનો વિચાર આપણને શીખવાડે છે, ભૂલી જાઓ, આપણે હોય તો જ બધું થાય. આપણે નહોતા તે દિવસે પણ આ જગત હાલતું હતું, આપણે છીએ તોય હાલે છે ને આપણે નહીં હોય તોય હાલશે. આપણે હતા તે દી બિઝનેસો હાલતા હતા, છીએ તોય હાલશે ને નહીં હોઈએ તોય હાલશે. આપણે નહોતા તે દી પરિવારો જીવતા હતા, આપણે છીએ તોય જીવે છે ને નહીં હોઈએ તોય જીવશે. ત્યાંની ક્યાં વાત કરો છો, સત્સંગની અંદર પણ આપણે જે દી નહોતા તે દી આ સત્સંગની અંદર કથા વાર્તાઓ ભજન ભક્તિ બધું જ થતું, કરવાવાળા મોક્ષભાગી જીવાત્માઓ બધું જ કરતા. આજે આપણે છીએ તોય થાય છે, અને કાલ આપણે નહીં હોઈએ તોય ભગવાન ભગવાનનું કાર્ય કરે છે. કોઈને ને કોઈને નિમિત્ત બનાવીને ભગવાન બધું જ પોતાનું આયોજન કરતા હોય છે. આપણને જે પોતાનું કરતાપણાનું માન હોય છે એ આપણી અનહમજનના કારણે હોય છે, બાકી ભગવાનનું કાર્ય ભગવાન કરે, ભગવાન કરે. કોઈ દિવસ એવું ન વિચારું કે હું નહીં હોઉં તો આ નહીં થાય, કોઈ દિવસ ના વિચારું. હું હોઉં તો જ આ થાય એવું ક્યારેય ન વિચારું. મારી ઉપર ભગવાનની જ્યાં સુધી કૃપા છે હું આ કાર્ય કરી શકું છું. ભગવાનને મારી પાસે કરાવવું છે, ભગવાન કરાવે છે. જેદી હું નહીં કરવાવાળો હોઉં તેદી ભગવાન કોઈને ને કોઈને નિમિત્ત બનાવશે. પરમાત્માના હાથ બહુ મોટા છે, બહુ લાંબા છે, બહુ વિશાળ છે. એની શક્તિ અનંત છે, અનંત છે. એ ધારે તો 5 વર્ષના બાળક જોડે
ગોપાળન સ્વામી જેવા કાર્યો કરાવે. પરમાત્મા જો ધારે ને, 5 વર્ષના બાળક સાથે ગોપાળન સ્વામી જેવું કામ કરાવી શકે. ભગવાન એટલે શું? ત્યાં આગળ વાત્સુર ખાચર જેવો વિચાર આપણે બધાએ રાખવો જોઈએ. જે કંઈ આપણને મહારાજની આજ્ઞા છે, જે આપણને આપ્યું છે, કર્તવ્યમાં આવે છે, કરીએ ખરા. પણ એવા ભાવથી ના કરીએ કે હું નહીં હોઉં તો આ બધું શું, એવા ભાવથી ના કરીએ. મને મહારાજે સેવા આપી છે, મારી કરવી એ મારી પરમ ફરજ છે, દિલથી કરવાની. પણ હું ના હોઉં તો બધું અટકી જશે જગત? ના ના ના, કોઈ દીવ અટક્યું નથી. આ 2018ની સાલ છે, ચાલુ જ છે. 2018ની સાલથી આ સાલ ઈસવીસન નીકળી ત્યારથી, એની આગળ જે હશે એ સાલો વપરાતી હશે, પણ આ 2018ની સાલ ચાલુ જ છે. આપણે બધા નહીં હોય તો એ 3000 આવવાની જ છે, 3018 આવશે જ. આપણે બધા નહીં હોય તો આ પૃથ્વી પરથી 3018ની સાલ જતી નહીં રહે, આવશે જ. જેટલા કામ આ સત્સંગના થાય છે, થવાના જ છે. અહીંયા આગળ જેટલું કાંઈ બીજું છે એ બધું જ થવાનું છે. આપણા વિચારમાં છે કે આપણે નહીં હોય તો નહીં થાય. વાત્સુર ખાચર કહે છે, એક દિવસ તો આ શરીરનો નાશ થવાનો જ છે, પછી આ ચોરોને કોણ મારશે? મારા વચનની ટેક શ્રીહરિએ રાખી, પણ હું તેમનું એક પણ વચન માની શક્યો નહીં. શ્રીહરિ તો સ્વયં સાધુ પુરુષ છે. વાત્સુર ખાચરને આવો વિચાર આવ્યો. કેવો વિચાર? આ મુમુક્ષુને આવે, મોરે વચન કી રખી હરિ ટેકા, તાકે વચન મનાએ ન એકા, શ્રી હરિ આપે સાધુ રહાય, શ્રી હરિ આપે સાધુ રહાય, હરખ શોક નહીં કછુ તાઈ, હરક શોક નહીં કછુ તાઈ, વચન રખન કીએ હે મે મુખા, ન રખે હરિ કુ લગે ન દુખા, મેરે મનન શાંતિ રહાય, મેરે મનન શાંતિ રહાય, વચન રખે વિન અબન ભલાઈ, વચન રખે વિન અબન ભલાઈ. વાત્સુર ખાચરને વિચાર આવ્યો કે મારા વચનની ટેક શ્રીહરિએ રાખી. મેં કીધું કે પ્રભુ ભોયરા ગામમાં પધારો તો મહારાજ આવ્યા. પછી મેં કીધું કે પ્રભુ મારા રાત દરબારમાં પધારો તો મહારાજ ન્યાય પધાર્યા. મેં કીધું કે તમારી આરે સંતો હરિભક્તો દરબારો લાવજો, એ બધું ભગવાને કર્યું. મેં પૂજા જે કરી અને ભગવાનને અંગીકાર કરી. મારા આટલા બધા વચનો આ શ્રીજી મહારાજે માન્યા, અને હું કેવો અભાગી, હું કેવો કુપાત્ર કે હું તેમનું એક પણ વચન માની શક્યો નહીં. આનું નામ મુમુક્ષુ છે, આનું નામ મુમુક્ષુ છે. જેને પશ્ચાતાપ થાય, જેને રોવું આવે, જેને દુઃખ થાય, જે ઉદાસ થાય કે મારાથી આ ન થઈ શક્યું, મારાથી આટલું વચન ન પડી શક્યું, આટલો મારો દોષ છે, આવું જેને લાગે એ સાચો મુમુક્ષુ છે. હું એમની આજ્ઞાને માનું કે ન માનું, શ્રીહરિ તો સ્વયં સાધુ પુરુષ છે. હું એમની આજ્ઞાને માનું કે ન માનું તે બાબતનો તેમને કાંઈ હરશોક નથી. આપનું વચન હું માનીશ, આવું મેં કહ્યું હતું, છતાં તે વચન મેં રાખ્યું નહીં, તેનાથી તેમને દુઃખ લાગ્યું હોય તેમ દેખાતું નથી. પણ અત્યારે મારા મનમાં અશાંતિ થઈ ગઈ છે. વાત્સુર ખાચરને મહારાજની મુખરેખાઓ વાંચીને એવું લાગ્યું કે મેં એમની આજ્ઞા નથી પાડી, છતાં પણ એમને કાંઈ દુઃખ લાગ્યું એવું નથી લાગતું. નહીં તો આ જગતમાં એવું છે કે તમે કોઈકની આજ્ઞા પાડો નહીં, અથવા તો કોઈકનું વચન લોપો, એટલે સામેવાળાની મુખારવિંદની રેખાઓ ફરી જાય. આપણને ખબર પડી જાય કે એને ગમ્યું નથી, અને આપણને પણ કોઈ આપણી વાત કહેલી ન માને તો આપણું મોઢું પણ ઝાંખું થઈ જાય, ઝાંખું થઈ જાય. પછી સામેવાળો આપણને કે ના ના એવું નથી, તમે કહો છો એ વાત સાચી છે, ખોટું ના લગાડશો, પણ મને એ ખોટું ના લગાડશો એ ક્યાં જોયું? એને મુખારવિંદ ઉપર જોયું, મોઢા ઉપરથી ખબર પડી જાય કે પ્રફુલ્લિત છે હજુ કે ઉદાસ થઈ ગયા છે.
શ્રીજી મહારાજે વાત્સુર ખાચરે આજ્ઞા ન માની તો પણ મહારાજે મુખારવિંદની રેખા ન ફેરવી, હસતા રહ્યા. વાત્સુર ખાચરને એવો અનુભવ ન થવા દીધો કે ભાઈ, વાત્સુર ખાચરને એવો અનુભવ ન થવા દીધો મહારાજે કે તે મારી આજ્ઞા પાડી નહીં, તે મારી આજ્ઞા લોપી, એટલે હું મને બહુ દુઃખ થયું છે. આવું કાંઈ મહારાજે ના થવા દીધું. ભગવાન છે, ભગવાનના મોટા પુરુષો છે, આ તો ભગવાન છે સ્વયં, પણ ભગવાનના મોટા પુરુષો છે, ભગવાનના મોટા ભક્તો છે, કરતા રહેતા મહારાજને માને છે. મહારાજની ઈચ્છા હોય એમ થાય, આપણી ફરજ છે, કહી દીધું. એને કેટલું માનવું કેટલું ના માનવું એની મરજીમાં આવે. હવે અમે ભગવાનના સાધુ છીએ, અમારે તો રાત ને દિવસ જીવને ઉપદેશ કરવાનો હોય, તે શું અમે જેટલો ઉપદેશ પર્સનલ કોઈને કરીએ, ખૂનામાં કરીએ, એકલા બેહાડીને કરીએ, જાહેરમાં કરીએ, તો બધા બધું માની જ લે? ના હોય એવું, કોઈ દી બધા માની ના લે. કેટલાકને મને ખબર છે કે તિલક ચાંદલો કરો કરો કરો, એને અત્યારે મારે 7 વર્ષ થઈ ગયા હોય, 7 થી 10 વર્ષ થઈ ગયા છે કેટલાકને, કે હું કહું કપાળ કેમ કોરું છે, કપાળ કેમ કોરું છે, હજુ તિલક ચાંદલો નથી થયો. એવા છે, કપાળ કેમ કોરું છે, હજુ તિલક ચાંદલો નથી થયો, 8-10 વર્ષ થઈ ગયા છે. મને યાદ આવે કે હજુ આ કેટલા વર્ષથી હું કહું છું, આમ સ્મૃતિ કરું તો મને લાગે 10 વર્ષ થઈ ગયા છે, આને 10 વર્ષથી કહું છું એવું આમ સ્મૃતિ લાગે. તમે આવું ના ખાશો, આવું ના જોશો એ કહેતા આપણને કેટલા વર્ષો થઈ ગયા હોય, અને 15 દિવસે, મહિને, 6 મહિને જ્યારે આપણને સ્મૃતિ આવે, પ્રસંગ આવે, આપણે કહેતા હોઈએ. હવે જો એવું વિચારવા બેસીએ તો દુઃખી દુઃખી થઈને કોઈનો ઉપદેશ કરવાની ઈચ્છા જ ના થાય, કોઈને કાંઈ કહેવાની જ ઈચ્છા ના થાય, જો એવી રીતે જોઈએ તો. પરંતુ ત્યારે વિચારું ભગવાનની ઈચ્છા, આપણે આપણી ફરજ પૂરી કરી લેવી. આપણું તો ઢોલ વગાડીને જગાડવાનું કામ છે, જાગવું કે ના જાગવું એ તો જીવના હાથની વાત છે. જીવને કદાચ ઉતાવળ ના હોય, જીવને ઉતાવળ ના હોય તો પછી અમેરિકાની કોન્સ્યુલેટ તમને એમ કે ભાઈ તમારું આ દિવસ ઇન્ટરવ્યૂ છે, તમારી ફાઇલ ખુલી છે, આવજો, પણ ઉતાવળ નથી વિઝા લેવાની, જશું તો ઓકે. તો કોન્સ્યુલેટને કાંઈ એવી પડી નથી, એ તો અરજી રિજેક્ટ કરી દે, હાલો ફરી કરજો ભાઈ, તમને નથી પડી તો અમારે શું. એમ ભગવાન કે ભગવાનના સંતો ભક્તો શાસ્ત્રો એ તો ઢોલ વગાડે છે આપણી પાછળ. આપણે જાગીએ તોય ભલે, સૂઈ જઈએ તોય ભલે, એની તો ઢોલ વગાડવાની ડ્યુટી છે, એ ઢોલ વગાડ્યા કરે. પણ કરતા રહેતા ભગવાનને સમજીને, ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના મોટા ભક્તો એવી રીતે કાર્ય કરે ને એવી જ રીતે કરવું જોઈએ, નહીં તો ઉદ્વેગ થઈ જાય. મુક્તાનંદ સ્વામી કીધું ને, મારા સત્સંગની વૃદ્ધિ થાય તો બહુ આનંદ થાય, અને કોઈ સત્સંગમાંથી પાછો પડે તો મારા દુઃખ થાય. મહારાજ કે આપણે છે ને હાન વૃદ્ધિ બાજુ સ્વામી નજર રાખવી જ નહીં. શ્રીકૃષ્ણની નારાયણની ઈચ્છા હોય ને તો આખું બ્રહ્માંડ સત્સંગી થાવ, અને એની ઈચ્છા ના હોય તો મટી જાઓ. આપણે હર્ષોકને પામવું નહીં, પણ અલમસ્ત થકા ભગવાન ભજવા, સ્વામી નામ કીધું. વાત્સુર ખાચરે વાત નથી માની, છતાં પણ ભગવાનના મુખની રેખાઓ બદલાઈ નહીં. એ જે વાત્સુર ખાચરે જોયું એટલે એને એમ થયું કે આ તો સ્વયં સાધુ પુરુષ છે. સાધુ આવા હોય, સાધુ આવા હોય કે જે તપે પણ નહીં અને ઠરી પણ ના જાય, તપી ના જાય, ગમે એટલો તાપ આપો એનું અપમાન થાય. આમ તો શ્રીજી મહારાજનું અપમાન જ થયું છે રાજ કચેરીમાં. વાત્સુર ખાચરે એવું કીધું કે હું આટલું નહીં માની શકું, એટલે સીધું અપમાન જ છે એક પ્રકારનું. પણ છતાંય સાધુ પુરુષો હસતા રહે છે. આપણું વચન હું માનીશ, આવું મેં કહ્યું હતું, છતાં પણ રાખ્યું નહીં, એનું દુઃખ લાગ્યું, અને અત્યારે મારા મનમાં અશાંતિ થઈ ગઈ છે. હવે શ્રીહરિના વચનને માન્યા સિવાય મારું હિત થાય એવું મને લાગતું નથી. એણે વિચાર્યું કે મને હૃદયમાં શાંતિ તો જ થશે કે હું ભગવાનનું વચન માનીશ. નક્કી દ્રળાવકીએ જીય સાથા, પીછે બોલે જો જોરી કર હાથા, કહે વચન હરિ રખી હોતા એ, કહે વચન હરે રખી હોતા એ, મોય નિયમ દિયો હર ખાઈ, મોય નિયમ દિયો હર ખાઈ. દરબારે પોતાના જીવમાં એક દ્રઢ નિશ્ચય કર્યો, પછી બંને હાથ જોડીને તેઓ બોલ્યા, હે મહારાજ, હું આપના વચનને માનીશ. આવી ગયા લાઈન ઉપર,
હું આપણા વચનને માનીશ. આ ભગવાનની રીત, પરાને હા ના પડાવે, પ્રેમથી હા પડાવે. કોઈ પણ કાર્યને તમારે કરવું હોય, એની જો લાંબી આયુષ્ય રાખવી હોય, એને જો તમારે લાંબા સમય સુધી ટકાવવું હોય, તો ભગવાન સ્વામિનારાયણ પાસેથી આ રીતને, ભગવાનની રીત આપણને શીખતા ન આવડે પણ પ્રેરણા ચોક્કસ લેવાય, પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. તમારે કોઈ પાસે કોઈ કાર્ય કરાવવું છે અને એ કાર્યની અવધિ તમારે લાંબી રાખવી છે, તો કોઈ દિવસ ધાક ધમકીથી એની પાસે એ કામ ન કરાવશો. એના હૃદયથી એને એવું થાય એવું કંઈક ફિલિંગ આપો, એને હૃદયથી એવું થાય કે મારે આમ કરવું જોઈએ. જો હૃદયથી થશે ને તો એની આયુષ્ય બહુ લાંબી હશે. ધાક ધમકીથી જે થશે ને એનું આયુષ્ય બહુ ટૂંકું હશે. હા, એકલું ધાક ધમકી ન જોઈએ એવું નહીં, તમારા બાળકો છે, તમારા દીકરા દીકરીઓ છે, ગુરુને પોતાના શિષ્યો હોય, અમુક પ્રકારની એને ધાક પણ જોઈએ, અમુક પ્રકારનો ભય પણ એને જોઈએ. પણ એટલો ભય ન જોઈએ કે એને દરેક ક્રિયામાં ભયથી જ કરવું પડે. કેટલુંક કાર્યનું હૃદયથી થવું જોઈએ. અને જો એ હૃદયથી નથી કરી શકે, એમ એનું હૃદય જ પથ્થર જેવું થઈ ગયું છે, તો બસ તમે પણ એના પ્રત્યેની આશા છોડીને રહો. એનું હૃદય પથ્થર જેવું થઈ ગયું છે, એના હૃદયમાં લાગણી છે જ નહીં, તો એને તમે ધાક આપશો તો પણ એ ફ્રન્ટ વધારે થશે, ધમકી આપશો તો પણ ફ્રન્ટ વધારે થશે, અને હૃદય તમે ઠાલવશો તો તમને દુઃખ વધારે થશે. કારણ કે તમે સાધુ સ્વભાવના ન હો, તમે સાધુતાને ગ્રહણ કરેલી ન હોય, એટલે દુઃખ વધારે થાય. કોઈ પણ જીવાત્માને જ્યારે કંઈક સારા રસ્તે ચડાવવો હોય, ત્યારે સામેવાળા પાત્રએ એવો વિચાર કરવો જોઈએ કે સામેના હૃદયની અંદર કંઈક પશ્ચાતાપ થાય. શ્રીજી મહારાજે કેવી રીત વાપરી, વાત્સુર ખાચર પાસે જે કરાવવું છે એમને ખબર છે કે આ જીવ નથી કરી શકે એમ, એટલે પહેલાં જ ઘણો ઉપદેશ આપીને કીધું, તમારથી થાય તો કરજો. ઓલો કહે છે હું કરીશ, તોય મહારાજે કીધું થાય તો કરજો, આને આખરે શું કીધું, મારાથી નહીં થાય. તો પણ શ્રીજી મહારાજે હિંમત ના હાર્યા, મહારાજ હજુ પ્રેમથી હાર પહેરાવ્યો અને ઓલાના હૃદયને ઓગાળી નાખ્યો. આ ભગવાનને મોટાની રીત, ઓલાને નથી કરવું તોય કરાવી દે, એનું નામ જ ચમત્કાર, આનું નામ ચમત્કાર. આ કાંઈ ભગવાન છે ને ભગવાને એનું હૃદય ઓગાળી નાખ્યું એમ નહીં, તમે પ્રેક્ટિકલ જીવનની અંદર પણ આવા પ્રયોગો કરો ને, તો જેના હૃદયમાં મુમુક્ષુતા જાગતી હોય, આ બધી અસર કોની ઉપર થાય, મુમુક્ષુતા જાગતી હોય એની પર. જેને અહીં હાર્ટની જગ્યાએ પથ્થરો મૂક્યો હોય ને, એને કાંઈ ના થાય, એને કશી અસર ના થાય. આ તો વાત્સુર ખાચરનું હૃદય છે, હૃદય છે એટલે વિચાર આવ્યો કે આને મારું બધું માન્યું ને મેં એનું એક ના રાખ્યું, બાકી તો પથ્થર હૃદયવાળાને કાંઈ ના થાય. તમે એને ગમે એટલું હૃદય આપો ને તમારા હૃદયના ચૂરે ચૂરા કરી નાખે. ત્યાં તો હૃદય માપનું દેવું એ સારું છે, ત્યાં વિચાર લેવું કે હવે બસ આમનું આમ જ છે, આમ પાર પડી જશે, જેમ પડશે પડ્યું પડ્યું, નહીં તો જશે, એવું થાય. હવે કેટલાક છોકરાઓ એવા હોય છે કે એના મા બાપના કંટ્રોલ બહાર એકદમ જતા રહ્યા હોય, ક્યાં યુનિવર્સિટી હોય, ક્યાં ફી ભરવાની, ક્યાં રૂપિયા વાપરી દીધા હોય, ને 5-10 વખત અનુભવ થઈ ગયો હોય, ને ક્યાં ક્યાં રખડ્યા હોય, ને જેલમાંથી 2 વખત છોડાવી લાયા હોય, ને કેટલું કર્યું હોય, તોય પણ એક બહુ વર્ષો પહેલાં એક હરિભગત કહેવામાં આવ્યું કે આવો સરસ એક પ્રસંગ છે ઠાકોરજીનો, તો આ ઠાકોરજીના પ્રસંગની અંદર તમારે કંઈક નાની મોટી સેવા કરો, થાળ કરો, આદિક 250 ડોલરની સેવા હોય. હમણાં તો બહુ ખેંચ છે, બહુ આ છે આ છે, કંઈ વાંધો નહીં, ખેંચ હોય તો સેવા ના કરવી જોઈએ, શાસ્ત્રોએ લખ્યું છે, ભાગ તમારો કાઢવો જોઈએ જે મહારાજને આપવાનો હોય, પણ સેવા તો ના થાય, ના કરશો સેવા. મહિનો થયો અને તરત સંતો પાસે આવીને કે છોકરો લઈને આવીશ, જરા સમજાવજો શું થયું. આગળ લગભગ 5 વર્ષ પહેલાં 30,000 ડૂબાડ્યા હતા, પછી ફરી 25,000 ડૂબાડ્યા, પછી 15,000 ડૂબાડ્યા. ગયા વર્ષે થયું કે આજો આને સારું કોલેજ કરી લે ને તો આનું લગ્ન થઈ જાય, એટલે 30,000ની ગાડી લાવ્યા અને 30,000 કોલેજની ફી ભરી, ખબર નહીં ક્યાં ફરી આવ્યો બીજા સ્ટેટમાં, અને બધાય પૈસા લગભગ 3 લાખનું મારે દેવું થઈ ગયું છે.
અને હજુ એને તમે સમજાવો તો આવતા વર્ષે હજુ કોલેજની અંદર મૂકીને ભણી લે ને તો એને છોકરી હારી મળે. ઠાકોરજીને કેટલી સેવાની જરૂર હતી? 200. છોકરો કેટલા લઈ ગયો? 300,000. તો પણ હજુ ના ત્રડ્યું. સંતોએ સમજાવ્યું, ભાઈ આની અંદર આસક્તિ ના રાખશો, ભૂલી જાઓ એને, એને એક રૂપિયોય ના દેશો. તમારો છે એટલે સાચવો, પણ તમે એને એક રૂપિયો એની પાછળ આવે ના ખર્ચશો. તમે મજૂરી કરો છો, તમારી પાસે કોઈ બીજા મોટા બિઝનેસો નથી. હવે સ્વામી શું કરીએ, છોકરા છે એટલે તમે સમજાવજો ને. તે હજુ આજે 15 વર્ષ થયા, હજુ સમજ્યો નથી એ, હજુ સમજ્યો નથી. અને ઓલાને હજુ લાગણી મટતી નથી. લાગણી તો હોય, એ તો સહજ છે, સમજીએ છીએ કે કુદરતની મૂકેલી છે, હોય. પણ ઘણી એક વખત આપણને પરિણામની ખબર પડી જાય પછીથી એનું એટેચમેન્ટ, એ પ્રકારની આશા ત્યાંથી છોડી દેવી જોઈએ, છોડી દેવી જોઈએ. અમે અમારી પાસે ઘણા બધા જીવાત્માઓ આવે તો અમને ઘણી વખત કેટલાક જીવની પાછળ અમને ખ્યાલ જ આવી જાય કે આમાં કાંઈ ફેર પડવાનું નથી. તો અમે ભલે એના પ્રત્યે કોઈ અણગમો ના કરીએ, કારણ કે અમે સાધુ છીએ, અમે સાધુ છીએ આખરે. અમારે તો એ જીવનું હિત થાય એમ જ કરવું જોઈએ. પરંતુ અમે એનું હિત થાય એવી વાતો કરીએ ખરા, પણ અમને હૃદયની અંદર 100% એટલું લાગે કે આમાં કાંઈ ફેર પડવાનું નથી, એટલે હરખશોક બહુ અમને થાય નહીં. કારણ કે અમને ખબર હોય કે આનું હજુ ઘણા સમયે ઉદય થવાનું છે, આ જન્મે આનું પાર પડે એવું નથી, એનો નિર્ધાર જ એવો છે. એટલે એને અમે કાઢી ના મૂકીએ સત્સંગમાંથી, એના પ્રત્યે અણગમો પણ ના કરીએ, એને ખ્યાલ પણ ના આવવા દઈએ કે કરોડ જન્મે મારું કલ્યાણ થાય એવું છે, એના સાધુ મહેનત કરે છે. એટલો વિચાર કર્યા કરીએ કે આને બીજબળ કાંઈક થોડું થયા કરે તો ખરી ફરી પાછો બીજા કોઈ આવીને થોડો ઘડશે, એમ ઘડતા 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 પહોંચશે એમ વિચારે. પણ શ્રીજી મહારાજની રીત બહુ અનોખી છે, બહુ અનોખી છે. પ્રેક્ટિકલ જીવનની અંદર પણ આપણને બહુ શીખવાડી જાય એવી મહારાજની પ્રેક્ટિકલ રીત છે. દરબારે પોતાના જીવમાં દ્રઢ નિશ્ચય કર્યો પછી બંને હાથ જોડીને તેઓ બોલ્યા, હે મહારાજ, હું આપના વચનને માનીશ, આપ પ્રસન્ન થઈને મને નિયમ આપો. પછી શ્રીહરિએ દરબારને વર્તમાન નિયમ ધરાવ્યા ત્યારે દરબારના મનમાં શાંતિ થઈને અત્યંત સુખ થયું. દરબારે નિયમ ગ્રહણ કર્યા તે તેમની સાથે રહેનારા નિર્દય લોકોને ગમ્યું નહીં. જે લોકોને રોજ પેલો દેહાન દંડ આપવાની ટેવ પડી ગયેલી હતી ને, જમદૂતો જેવા, એ લોકોને ના ગમ્યું. પણ દરબારે એમને રોક્યા ને અટકાવ્યા. તે નિર્દય લોકોને દરબારે પડકારીને દારો દીધો ને કહ્યું, મેં જે નિયમ લીધા છે તે સ્વેચ્છાથી લીધા છે. શ્રીહરિ તો અત્યંત સાધુ સ્વભાવવાળા છે, દુનિયામાં આવા ગુરુ ક્યાંય મળવાના નથી. પેલા લોકો કે અરે દરબાર આ કાંઈ નિયમ લેવાતો છે, આપણે આપણે તો રોજ આ ધંધો કરવાનો, આ ચોર લોકો પછી તો ફાટી જશે, આખું રાજ્ય લૂંટી લેશે, તમારું રાજ્ય લૂંટી જશે જો આવો કાયદો કરશો, કોઈને મારવાના નહીં, તો આપણે તો બરાબર છે. જે કાંઈ આવું કરે ને સોળીની સજા દઈને પતાવી જ દેવાના હોય. દરબારે દારો દીધો કે એક શબ્દ બોલતા નહીં, મેં નિયમ મારી સ્વેચ્છાથી લીધો છે. ભગવાન સ્વામિનારાયણ તો સાધુ સ્વભાવના છે, એમણે મને કોઈ ફોર્સ નથી કર્યો, મેં મારી રીતે સહજ રીતે આ નિયમ લીધો છે. સિદ્ધ ન કે મહાસિદ્ધ હે એહા, સમરથ મે સમરથ રહે હે તેહા, તાકી નહીં કછુમાન મોટાએ, ભૂપન કે ભૂપ સહજ હે તાઈ, જો ધારે તેહી હોય તત્કાલા, એસે હે એ પરમ દયાલા. જનકો ધાર્યો હો તન કબહો, જનકો ધાર્યો હો તન કબહો, મેરો ધાર્યો સો કિયો અબહો, મેરો ધાર્યો સો કિયો અબહો. આ શ્રીહરિ તો મોટા સિદ્ધોમાં પણ શ્રેષ્ઠ સિદ્ધ છે, સમર્થોમાં પણ અતિ સમર્થ છે, મોટા રાજાઓના પણ રાજા છે, છતાં તેમના મનમાં કોઈ પણ જાતનું જરાય અભિમાન નથી. પરમ દયાળુ શ્રી હરિ તો એવા છે, તેઓ જે ધારે તે તત્કાળ જ કરી શકે છે. કોઈ માણસનું ધાર્યું ક્યારેય થતું નથી, પણ અત્યારે આ શ્રી હરિએ મારા ધારેલા સંકલ્પોને સફળ કર્યા છે. આ મુમુક્ષુને વિચાર આવે.
શ્રી હરિની મોટાઈને મેં દેખી છે, તેમની આગળ આપની મોટાઈ કાંઈ જ ન ગણાય, હવે તો આપનું પોતાનું અહિત ભૂંડું ન થાય તેવો જ સંકલ્પ મનમાં કરવો જોઈએ. આપને અપાર અયોગ્ય પાપો કર્યા છે, તેનાથી આ શ્રીહરિ આપણને બચાવી લેશે. જેવ માત્રના નાડી પ્રાણ તેમના હાથમાં છે, તેમની આગળ આપણું કાંઈ ચાલે તેમ નથી. આવું કહીને ત્યાં બીજા જે પાપી કુકર્મીઓ હતા તેમને દરબાર વાત્સુર ખાચરે તલ ભાર પણ બોલવા દીધા નહીં. પછી, હે મહારાજ, અમારી સંભાળ લેજો. આવું બોલીને શ્રીહરિને વિદાય આપી દરબાર બોલ્યા, હે પ્રભો, અમે અપાર પાપ કર્યા છે, જો આપ તેને દિલમાં વિચારશો તો અમારો ઉદ્ધાર ક્યારેય નહીં થાય. ચોરી રૂપિયાની હોય અને માણસને સીધો દેહાંત દંડ આપી દે, ફરી વખત એને ચોરી ન થાય એના માટેનો ચાન્સ જ ના આપવામાં આવે તો કેટલું મોટું પાપ થાય. કોઈની નાનીયમથી ભૂલ થાય અને સીધો દેહાંત દંડની સજા, હા, એની અંદર ગુનાઓ ઘણા ઓછા થાય, ઘણા ગુનાઓ ઓછા થાય, પણ એ યોગ્ય નથી. રાજનીતિના બધા જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર રાજાઓ માટેની પણ કલમ લખી, રાજાએ આટલી આટલી વસ્તુ જાણવી, એની અંદર કેવો કેવી કેવું પાપ કરે ત્યારે કઈ પ્રકારની એને સજા કરવી, કયો ગુનો કરે ત્યારે કેવી સજા કરવી એ જાણવું, એ જે મહારાજે રાજાઓ માટેની કલમ નાખી છે. મહારાજે બધાય પોતાના આશ્રિત, રાજા હોય કે રાખ હોય, દરેકને કેવી રીતે વર્તવું એ શીખવાડ્યું છે. એટલે અહીંયા આગળ કીધું કે અમારાથી બહુ પાપ થઈ ગયા છે. અમૃતમાં ઝેર ન હોય અને ઝેરમાં ક્યારે અમૃત ન હોય. આપે અમારા દોષરૂપી ઝેરનો નાશ કરીને અમૃત જેવા ગુણ અમને આપ્યા છે. જ્યારે દરબાર આટલી વાત કરી રહ્યા ત્યારે તરત જ શ્રીહરિ ચાલતા થયા. દરબાર ઊભા થઈને શ્રીહરિના ચરણોમાં પડ્યા ત્યારે ગળું ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ ઉભરાયા. બસ, વાત્સુર ખાચરના આગલા બધા પાપ બળી ગયા. જ્યારે કોઈ પણ આત્માને પોતાની ભૂલ અતિ સમજાઈ જાય અને પોતાની ભૂલને ભગવાન પાસે કે મોટા પુરુષ પાસે રડતા હૃદયે સ્વીકારી લે, આર્ત નાદે સ્વીકારી લે, હા, ગનાને પાછું મગર જેવા હોય આંસુ, રડતા જ આવડે એટલે રડી લે, પણ પાછો ગુનો કરવાની વૃત્તિ છોડે નહીં એની વાત નથી. આ તો જેના હૃદયમાં ભારો ભાર દુઃખ થાય કે મેં ભગવાનની આટલી આજ્ઞાઓ લોપી છે, બહુ જ કુપાત્રપણું મારામાં કહેવાય, હવે તો બસ ભગવાનને રાજી કરવા છે, હવે આજ્ઞા નથી લોપાવી દે, એવો જેનો ગદગદ કંઠ થઈને જે પરમાત્માને પ્રાર્થના કરે, જે મોટા પુરુષોને સંતો ભક્તોને પ્રાર્થના કરે, યથા યોગ્ય પાત્ર જ્યાં કરવા જેવી હોય ત્યાં પોતાના ગુનાની કબૂલાત કરે, એના તમામ ગુનાઓ આપોઆપ એના આંસુના પશ્ચાતાપથી ધોવાઈ જાય છે. ગમે એવા ગુના કરેલા હોય, આંખના આંસુ એની તાકાત એટલી છે, ગદગદ ભાવથી થયેલી પ્રાર્થનાને માફી એની તાકાત એટલી છે, ગમે એવા પાપ થયા હોય એ આંસુ જેના પાપને ધોઈ નાખે, એનો ગદગદ ભાવ છે એ જ ભગવાન અને મોટા પુરુષ જોઈને એના તમામ પાપોને ધોઈ નાખે છે. માટે પોતાથી થતી ભૂલો છે એનો પશ્ચાતાપ મુમુક્ષુ માત્ર કરવો જ જોઈએ. પણ હા, એવી હેબિટ ન રાખવી જોઈએ કે ભૂલ કરવી, હવાર ભૂલ કરવી ને હાંજે પશ્ચાતાપ, હવાર ભૂલ કરવી ને હાંજે પશ્ચાતાપ. પશ્ચાતાપ એક વખત હોય, બે વખત હોય, ત્રણ વખત હોય, પાંચ વખત હોય, લાખ વખત ના હોય. એકની એક ભૂલનો લાખ વખત પશ્ચાતાપ એ તો પછી દંભમાં પરિણમી જાય કે જ્યારે હોય ત્યારે ભૂલ કરીને રડી લેવું, બસ પૂરું થઈ ગયું, એ દંભમાં પરિણમી જાય. લાખ ને કરોડ વખત એકનું એક કર્યા કરીએ એ દંભમાં પરિણમી ગયું. હા, મોક્ષ છીએ, સો વર્ષની જિંદગી હોય, થાય 500 વખત ભૂલ એકની એક, પણ 100 વર્ષની જિંદગીમાં લાખ વખત ભૂલ થાય તો એને પશ્ચાતાપ કરે છે, પણ વાસ્તવિક સાચો પશ્ચાતાપ નથી. પશ્ચાતાપ એને કહેવાય કે જે ફરી થાય જ નહીં, થાય જ નહીં. એક વખત આપણે એવું ભાળી ગયા કે આ જગ્યાએ આ જગ્યાનું આ રીતનું પાણી પીવાથી પ્રાણ જતા રહે છે, એક બીમાર થઈ જવાય છે. ઇન્ડિયામાં તમે ગયા અને નેચરલ મિનરલ પાણી સિવાય તમે ડાયરેક્ટ નળનું પાણી પીધું, તમે બે વખત ઇન્ડિયા ગયા ત્યારે બે વખત બીમાર પડી ગયા, ત્રીજી વખત તમે નળનું પાણી પીશો, ગરમ પાણી પીશો અથવા તો મિનરલ પાણી પીશો,
કેમ હું બે વખત આગળ બીમાર થઈ ગયો છું, પછી 50 વખત ઇન્ડિયા જાઉં તો ક્યારે ભૂલાઈ જાય છે કે નળનું પાણી નહીં પીવાનું? અગાઉથી ફોન કરતો ભાઈ બોટલો મૂકી રાખજો, જે ખર્ચ થશે હું દઈ દઈશ, આરો પ્લાન નખાવી દેજો તમારા ઘરમાં, જેના ઘરમાં રહેવાના હોય ત્યાં કહી દો, છેવટે કાંઈ ના મળે તમને, ગામડે ક્યાંક જવાનું થયું તો ગરમ પાણી કરીને બોટલમાં ભરી લેશો, પણ પેલું નહીં પીવો, બે વખતનો અનુભવ છે. તો ભગવાનને જે આપણી ક્રિયાઓ કુરાજી કરે છે એનો પશ્ચાતાપ બે વખત ત્રણ વખત કરીને ફરીથી હજુ કેમ થાય છે? એનો અર્થ એ છે કે આપણને વાસ્તવિક પશ્ચાતાપ નથી થયો, વાસ્તવિક આપણને હજુ નથી સમજાયું કે આ મને બીમારી કરી દે છે, વાસ્તવિક આપણને નથી સમજાયું કે આ હજુ મને જન્મ મરણના ચક્કરમાં નાખી દે એમ છે, એવું થાય છે. માટે વિચાર કરી પશ્ચાતાપના આંસુ એવા છે પાપ માત્રને ધોઈ નાખે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, હે દરબાર, તમારા જે વંશજો થશે તે બધા રૂઢી બુદ્ધિવાળા થશે, તેઓ મોક્ષ માર્ગના દ્રોહી નહીં થાય, હું તમને આટલું વચન આપું છું. હવે મહારાજે વરદાન આપ્યું, આગળ ના દીધું, આટલું દીધું, તમારા વંશજો બધા ભગત થશે, મોક્ષભાગી થશે. દરબાર વાત્સુર ખાચરને આટલું વચન કહીને શ્રીહરિ ભોયરા ગામથી ચાલતા થયા અને સરદાર ગામ પહોંચ્યા. ત્યાંના હરિભક્તોને સમાચાર મળ્યા એટલે બધા મનના ઘણા જ ઉત્સાહથી સન્મુખ આવ્યા. ત્યાંના ગામધની હરિ દરબાર તોંગાભાઈ અને વેરાભાઈ જાડેજા હતા, તેમજ હકાભાઈ નામે એક હરિભક્ત હતા. વણિક કમળસિંહભાઈ, ગોવર્ધનભાઈ, ઇન્દ્રજી આદિ કપાર હરિભક્તો આવ્યા, સૌ ચરણોમાં નમી પડ્યા. દર્શન કરીને બધાને ઘણો જ આનંદ થયો. સંતોને અને વર્ણ્યોને પગે લાગ્યા. શ્રીહરિની સાથે આવેલા દરબારોને ઘણી જ ભાવનાથી ભેટ્યા. દરબારે મસાલો કરાવી, ઢોલ અને ત્રાંસા વગેરે વાજિંત્ર મગાવ્યા. તૈયાર થઈને જ્યારે બધા ગામમાં આવ્યા ત્યારે વાજિંત્રોનો અવાજ સાંભળીને ગામના બધા લોકો દોડી આવ્યા. બજારમાં અપાર લોકો ભેળા થયા. કેટલાક તો ફૂલહાર લઈને આવ્યા, બધા સત્સંગની બધી રીતને જાણતા, તેથી શ્રીહરિને પ્રેમે સહિત ફૂલહાર પહેરાવતા. પૂર્વાસી લોકો શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને ખુશખુશાલ થઈ ગયા. તેમને શ્રીહરિના દર્શન કરતાં તૃપ્તિ જ થતી ન હતી. ગામવાસીઓને દર્શન દેતા દેતા શ્રીહરિ બજારે ચાલ્યા. વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. દરબાર શ્રીહરિને પોતાના દરબારગઢમાં લઈ આવ્યા. શ્રીહરિ જ્યારે જ્યારે સરદારમાં પધારતા ત્યારે ત્યારે દરબાર તોંગાજી જાડેજા મનના અતિથય ઉત્સાહથી અને અતિ પ્રેમભાવથી શ્રીહરિને પોતાના ભવનમાં પધરાવતા. દરબાર તોંગાજીએ પોતાના ભવનમાં હિંડોળા ખાચ બિછાવી દીધી. તેના ઉપર શ્રીહરિને પધરાવીને ઘણા જ પ્રેમથી ઝૂલાવ્યા. સરદારમાં મહારાજને તોંગાજીએ હિંડોળા ઉપર બેસાડીને પછી ઝૂલાવ્યા. ગામમાં મંદિર બનાવ્યું હતું, તેમાં સંતોને અને વર્ણ્યોને ઉતાર્યા. સાથે જ હરિભક્તો હતા તેમને પણ ઉતારા અપાવ્યા. આમેય જે હરિભક્તો શ્રીહરિની સાથે હોય તેનું ધ્યાન શ્રીહરિ પોતે નિત્ય રાખતા. આ ભગવાનનો સ્વભાવ, જે આરે હોય એની ખબર રાખતા એટલે પેલો પાછો આવે. કોઈ આરે આવ્યા હોય અને એની ખબર ના રાખો તો ફરી પાછા આરે આવે નહીં. સંતો ભેગા તમે જાઓ તો સંતો ભલે રાતે 12 વાગે પહોંચ્યા હોય ને એમને જમવાનો ના બેડ પડ્યો હોય, પણ તમારી થાળી આગળ તૈયાર કરાવી દીધી હોય, ઓલા હરિભગતને કહી દીધું હોય કે ભાઈ અમારી ભેગા એક હરિભગત છે એની માટે થાળ રાખજો, ઠાકોરજીનો થાળ રાખજો, એ કદાચ સંતો ના યાદ કરે, પણ અમારી ભેગા હરિભગત હોય ને એનું પેલું ધ્યાન રાખે, કારણ કે ભગતને ફરી લઈ જવાના હોય અને ના લઈ જવાના હોય તો એક જ વખત એવો અનુભવ કરાવે ને તો પેલો ફરી એમ જ કહે કે ના સંતો ભેગા નહીં. એ તો જે રોજના થઈ ગયા હોય એને તો બહુ વાંધો ના આવે, એને અનુભવ થઈ ગયો હોય, પણ નવા હોય ને ત્યારે સંતોને એને બહુ સાચવવા પડે, ઘણું બધું એનું રાખવું પડે તો ઓલો પાછો આવે. નહીં તો ઘણી વખત ઇન્ડિયામાં તો અમારી ગાડી ઉપડે કે અહીં કોઈ જગ્યાએ ગાડી ઉપડે, તમારી તો સવારથી નીકળી હોય તો ક્યાંક માનો કે 12 કલાકની ગાડી હોય, તમારી ગાડી કદાચ એક જગ્યાએ ઊભી રહે તો ઊભી રહે, એવું થાય. હવે હરિભગત હોય એને તો કેટલું બધું ગાડીની અંદર આમ જતા હોય તો ચિપ્સ લઈને જતા હોય, સિંગ ખાતા ખાતા જતા હોય, કંઈક ડ્રિંક્સ પીતા પીતા જતા હોય. હવે અમારી ભેગા તો એઠું ચોખ્ખું કેટલા બધા કાયદા લાગુ પડી જાય, આમ પીવો તો અહીં નહીં અડવાનું, હાથથી અહીં નહીં અડવાનું, સીટે નહીં અડવાનું, ઠેલાને નહીં અડવાનું, આવું પીધું તો હાથ ધોઈ નાખવાનો, આ હાથ એઠો કહેવાય, આ ખાધેલું કાગળિયું અહીં નહીં નાખવાનું, કેટલા બધા કાયદા લાગુ પડે. હવે એને ગાડીની અંદર 12 કલાક અમારે ભેગા રહેવાનું હોય તો થાક તો લાગે નવો હોય એને, પણ સંતો પછી એ રીતે હાચવી લે. હાવ નવા હોય તો એને બહુ ના કે કરે કે તમે એઠું કરો છો ને ચોખ્ખું કરો છો ને એઠો બોટલ મૂક્યો, એમની જાતે સંતો પોતાના કપડાં હાચવી લે અને બધું વિચાર લે કે આપણે આટલું આટલું ધ્યાન રાખવાનું આમની ભેગા. ક્યાંક કંઈક પકડવાનું થયું હોય તો કહેવું પડે, ભગત પહેલાં હાથ ધોઈ નાખજો,
અને પછી અમારા ઠેલા લેજો, એ બધું અનુસંધાન રાખવું પડે. પણ નવો હોય એને ના ખબર પડે કે સંતો આવું કેમ કહે છે, અને એને પહેલાં કહેવાય પણ નહીં. પછી ધીરે 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 એને હેત થાય ને, પછી થોડો થોડો ડોઝ આપે કે આપણે આવું હોય ને તો આવું હોય, આવું હોય તો આવું હોય, ત્યારે એને સમજાય, બાકી ભૂલી જાય. ગામમાં મંદિર બનાવ્યું હતું, મહારાજે ત્યાં હરિભક્તોને ઉતારા અપાવ્યા, અને પછી તેમનો ઉતારો સવાર સાંજનું જમવાનું વગેરે બાબતમાં વારંવાર પૂછતા રહેતા. મહારાજ હરિભક્તો જે આવ્યા હોય એને વારંવાર પૂછે, ઉતારો બરાબર છે, જમવાનું બરાબર મળી જાય છે ટાઈમે, સુવાનું કેમ છે, આ બધું પૂછી જ લે મહારાજ. હરિભક્તોને માટે તો શ્રીહરિ એક જ આધારરૂપ હતા, શ્રીહરિ વિના તો તેઓ પોતાને નિરાધાર માનતા. જ્યારે હરિભક્તો પોતાના ઘેરથી બહાર નીકળતા હતા ત્યારે તેમનો તો બધો જ પ્રદેશ પરદેશ ગણાતો. હરિભક્તો ત્યારે તો ઘરની બહાર નીકળે પરદેશ, આજે આવો આટલો ફાસ્ટ જમાનો થઈ ગયો, ઠેક અમેરિકાને લંડન આવો ત્યારે પરદેશ. પહેલાં તો વડોદરાથી સુરેન્દ્રનગર જિલ્લામાં જાઓ એટલે પરદેશ થઈ જાય, સુરેન્દ્રનગર જિલ્લામાંથી વડોદરા આવો એટલે પરદેશ થઈ ગયો, દેશ બદલાઈ ગયો આખો, ભાષા બદલાઈ જાય, લોકો બદલાઈ જાય, નીકળવાનું જ ના હોય. હજુ 97ની વાત કરું છું, લોયા જ્યારે સંભાળ્યું, લોયા જવાનું થયું તો ત્યાં ગામડાના લોકો જે લોયાની અંદર રહેવાવાળા કેટલાક તો એવા હતા કે જેને લોયાની પાદરની બહાર નહોતા ગયા જન્મ્યા ત્યારથી, લોયા ગામના પાદરની બહાર ના ગયા હોય, કોઈ પ્રસંગોમાંય ના ગયા હોય, ગયા હોય તો આજુબાજુના બે પાંચ ગામડામાં ગયા હોય, મોટા શહેરમાંય નહોતા ગયા, એવા હતા અમુક ગરીબ લોકો. ક્યાંય જવાનું થાય જ નહીં, એની જિંદગી ન્યાં ન્યા પૂરી થઈ જાય. આજે આફ્રિકાના જંગલોમાં જન્મેલા હોય કે તો એની જિંદગી ન્યાં ન્યા પૂરી થઈ જાય, એને દુનિયા ક્યાં હાલે જ ખબરય ના હોય એવું થાય. એમ પહેલાં તો જમાનો એવો હતો એટલે બહાર ક્યાંય નીકળે તો પરદેશ ગણાતો, ને મહારાજ તો ક્યાંથી ક્યાં જાય. હવે ગઢપુરમાં રહેવાવાળો દરબાર હોય, બોટાદમાં રહેવાવાળો દરબાર હોય, એને મહારાજ ભુજ લઈને જાય તો હવે ભુજ એ જમાનાની અંદર એટલે અમેરિકાથી ઇન્ડિયા જવા જેવું લાગે, આખું બધું બદલાઈ ગયું હોય. વોટ્સએપ થોડો હતો, શું જમો છો, પીઝા, હા વિડીયો કોલ કરો, એવું નહોતું કે વિડીયો કોલથી દર્શન થઈ જાય ને. અત્યારે તો તમે શું કરો છો, વિડીયો કોલથી પહોંચી જાય, તમને ખબર ના હોય ને પાછળ વિડીયો કોલ ચાલુ હોય. જ્યારે શ્રીહરિ ઘણું જ હેત રાખે ત્યારે હરિભક્તોને પણ શ્રીહરિ ઉપર ભાવ વધતો. હરિજન કો હરિ એક આધારા, હરિ વિના રહે સો નિરાધારા, ભુવન બાહિર નિકસત જબ હે, હરિજન કો પરદેશ હે તબ હી, હરિ રાખે અતિ હે તહી જબ હો, હરિજન કો વદે ભાવ હી તબ હો, જીહા જીહા સતસંગ બયે ઓ, શ્રીહરિ કે ભુવન સો રહે ઓ, શ્રીહરિ કે ભુવન સો રહે ઓ. જ્યારે શ્રીહરિ ઘણું જ હેત રાખે ત્યારે હરિભક્તોને પણ શ્રી હરિ ઉપર ભાવ વધતો હતો. જ્યાં જ્યાં સત્સંગ થયો હતો ત્યાં ત્યાં શ્રીહરિનું ઉતારા માટેનું ભવન રહેતું. જે જે ગામડાઓમાં સત્સંગ થયો હતો, જે જે હરિભક્તોને સત્સંગ થયો હતો, ત્યાં આગળ ભગવાન માટેનો ઉતારો એક જુદો જ રાખતા. જ્યારે પણ મહારાજ એ ગામમાં જાય ત્યારે એ ફેક સોરડો એને ભગવાન એની અંદર જ ઉતરતા, અને શ્રીહરિ માટેનું ભવન રહેતું તે સંતો માટેનું પણ ગણાતું, સંતો માટે પણ એવું જ રહેતું. આજે ઘણા બધા હરિભક્તો એવા છે આપણા કે જે પોતાના ઘર લે છે, ઘરની અંદર એક રૂમ એવી રાખે છે કે જે ઠાકોરજી માટે, ગુરુજી માટે ને સંતો માટે જ વપરાય, એ રૂમ કોઈને આપવાની જ નહીં. ઘર મોટું હોય તો એ લોકો એવી વ્યવસ્થા કરી શકે, દરેક વ્યક્તિ ના કરી શકે, બે રૂમ રસોડાવાળો વ્યક્તિ ના કરી શકે, પણ જેનું મોટું ઘર હોય અને એને પહેલેથી એ પ્રકારનું આયોજન રાખ્યું હોય તો એક રૂમની અંદર એ કોઈ મહેમાન કોઈને દેવાની જ નહીં. ત્યાં ઠાકોરજી જ્યારે આવે ઠાકોરજી રહે, ગુરુજી આવે તો ગુરુજી રહે, ને સંતો આવે સંતો રહે. એવા ઘણા બધા ભક્તો છે કે જે રાખે છે, અને જે શ્રીહરિ માટેનું ભવન રહેતું તે જ સંતો માટેનું પણ ગણાતું. અન્ન અને વસ્ત્રમાં કોઈ વધારે જુદાઈ ન હતી.
અને બીજી બાબતમાં તો જેવો જેનો ધર્મ હોય તે તેને અનુરૂપ ચાલતા, શ્રીહરિ ત્યાગીઓના અને ગ્રહસ્થોના જે જેવા ધર્મ હોય તે પ્રમાણે તેમની પાસે પડાવતા, જેના જેવા ધર્મ નિયમ હોય તેનો ક્યારેય લોપ થવા દેતા નહીં. મહારાજ કોઈ દિવસ ધર્મ નિયમનો લોપ નહોતા થવા દેતા. ભગવાન હતા તોય તમે ત્યાગી છો, મહારાજ કે તમારા ત્યાગીના ધર્મ પાડો, તમે ગ્રહસ્થ છો તમે તમારા ધર્મ પાડો. ભગવાન પોતે હતા તો પણ ધર્મ લોપાવતા નહીં, ધર્મ તો મહારાજ કે પાડવો જ પડે. રાતરો દેન હરિ સુરત રખાવે, ધર્મ મે કબુકો ચૂક ન પાવે, જીતનો જામે ધર્મ દેખાવે, શ્રીહરિ તાકો તીતનો બોલાવે. કોઈ ક્યારેય પોતાનો ધર્મ ચૂકી ન જાય તેનું શ્રીહરિ રાત દિવસ ધ્યાન રખાવતા. મહારાજ રાત દિવસ ધ્યાન રખાવે, મોટા મોટા સંતો ભક્તોને કહી રાખે, જોતા રહેજો કોઈ ધર્મ લોપે ને તો તરત કહેજો, જેમાં જેટલો ધર્મ દેખાય તેને અનુસાર શ્રીહરિ તે ભક્તને એટલો બોલાવતા. જેમાં જેટલો ધર્મ વધારે ભગવાનને એની ઉપર હેત એટલું વધારે થતું. કચ્છ દેશમાં ભારાસર ગામ છે, આખું ગામ સત્સંગી હતું, પણ કોઈ ગાંજો બજર કીર્તન ખાય, કોઈ માની લો કોઈથી ભૂલથી ખવાઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત કરે ત્યારે નાતમાં બેસવા દે. નિષ્કામી વર્તનમાં ફેર પડતા નાત બહાર કરે અને તેને આગેવાન ભુજમાં લઈ જાય અને સાધુ દ્વારા પ્રાયશ્ચિત અપાવે, પછી પ્રાયશ્ચિત થયાનો કાગળ લઈને 24 ગામમાં ફરે, 24 કહેવાય ભુજની, એ 24 ગામમાં ફરે ત્યારે પાછા નાતમાં આવે. આવો રિવાજ સત્સંગી માટે હતો. હરિચરિત્ર ચિંતામણીમાં આ વાત લખી છે રૂગનાથ ચરણદાસજી સ્વામીએ. એક ચરિત્ર છે હરિચરિત્ર ચિંતામણીમાં, ઉપલેટાવાળો નથુ બાબરિયાની બેન મલાઈબેન ફરેનીમાં પરણ્યાતા, પરંતુ ધણી તેમને મારતો તેથી તેઓ પાછા ઉપલેટા આવીને રહ્યા. બાઈનો બાઈઓને સત્સંગ એ મલાઈબાએ કરાવ્યો, પછી તેની જેઠાની રૂપબાઈને સત્સંગ કરાવ્યો ઉપલેટા આવીને. કાળમાં તેના ઢોર મરી ગયા, ખાવા કાંઈ ના મળ્યું તેથી લસણ ડુંગળી ખાધા, પણ સુકાળ થયો ત્યારે તેનો ત્યાગ કર્યો. પછી મલાઈબેન મહારાજના દર્શને ગઢડા ગયા. મહારાજે પૂછ્યું, રૂપબાઈ કેમ ના આવ્યા? આવતે વખતે તેને લેતી આવજો. મલાઈબાઈ બીજે વખતે રૂપબાઈને લાવ્યા. તેમણે જીવબાએ વાતો કરી, સત્સંગ કરવો, લસણ ડુંગળી ખાવા નહીં, નહીં તો મહારાજ બદ્રિકા આશ્રમમાં તપ કરાવીને શુદ્ધ કરશે, માટે આજ્ઞામાં ફેર પાડવો નહીં. તે ઘેર આવ્યા. મલાઈબાઈને સમાધિ થતી તે મૂર્તિને દેખતા થોડો સમય વીતતા રૂપબાઈ બીમાર થઈ ગયા અને દેહ મૂક્યો. મહારાજે વિમાન લઈને તેમને બદ્રિકા આશ્રમમાં મૂક્યા. મલાઈબાઈ સમાધિમાં ધામમાં ગયા. રૂપબાઈ કેમ દેખાતા નથી? મહારાજને પૂછ્યું મલાઈબાઈ. મહારાજ કે તેને લસણ ડુંગળી ખાધા તેથી બદ્રિકા આશ્રમમાં મેલી આવ્યા છીએ. 3 વર્ષ પછી અહીં આવશે અક્ષરધામમાં. તે 3 વર્ષે રૂપબાઈ ધામમાં આવ્યા. એને આપતકાળમાં ખાધા હતા, પણ પ્રાયશ્ચિત નહોતું લીધું. એને જો પ્રાયશ્ચિત લઈ લીધું હોત, જીવબા પાસે લઈ લીધું હોત, મહારાજ પાસે લઈ લીધું હોત તો વાંધો નહોતો. મહારાજ લેવા પણ આવ્યા, અંતકાળે ભગવાન લેવા પણ આવ્યા, કારણ કે મારો આશ્રિત છે અને અંતકાળે મારે લેવા આવવું, એ ભગવાન પોતાનું બિરુદ ચૂકતા નથી, પણ ભગવાન પોતાનું અનુસંધાન પણ ચૂકતા નથી કે મારો આ દાગીનો છે એને થોડોક મારે ઝબોળવો પડે એવો છે. એ ભગવાન પોતાનું અનુસંધાન પણ નથી ભૂલતા. એમને ખબર છે કે આ દાગીનો મારો જ છે એટલે લેવા તો આવી જાય, પણ એમને એમ પણ છે કે આને ડાઘ પડી ગયેલા છે એટલે આને બદ્રિકા આશ્રમમાં નાખવો તો પડશે. બદ્રિકા આશ્રમમાં નાખે ને આ ચોખ્ખા કરે અને કસર માત્ર ટળાવીને પછી ધામમાં લઈ જાય, એ પાકું કે અંતકાળે ભગવાન આવવાના, એ પાકું. પણ અક્ષરધામમાં સીધા જ લઈ જાય, જો પ્રાયશ્ચિત નહીં કર્યું હોય આજ્ઞા લોપાઈ એનું, કોઈ પાસે પ્રાયશ્ચિત માગ્યું નહીં હોય, નિખાલસ થયા નહીં હોઈએ, આપણે ને આપણે રાખ્યું હશે તો ભગવાન લેવા પણ આવવાના, મોટા પુરુષ લેવા પણ આવવાના, પણ કોઈક ભઠ્ઠીમાં નાખીને ચોખ્ખું તો કરવું જ પડે, તપાવવું તો પડે જ, તો જ ચોખ્ખું થાય. એમને એમ થાય નહીં, કાં તો ન્યા કરે કાં આ શરીરમાં રોગ આપીને કરે, એવો ભયાનક રોગ આપે ને તે રોગ આપીને બધા ચોખ્ખે ચોખ્ખા કરી નાખે આપણને.
ભગવાન પાસે બહુ પ્રકારના એટલે બધા એટલા બધા ઓપરેશન થિયેટરો છે એના, અને એટલી બધી એની ઓપરેશનની પદ્ધતિ છે જીવને ચોખ્ખું કરવાની, ગજબની પદ્ધતિઓ છે. પણ આપણને ચોખ્ખા તો કરી દેશે. એને કીધું છે કે તમે મારા પંજામાં આવ્યા છો એટલે મારે તમને અક્ષરધામમાં જ બેસાડવા, એ વાત તો નક્કી છે. પણ જો તમે સમજીને અત્યારથી સાવધાનીપૂર્વક ધર્મ નિયમને પાડીને જો મને ભજશો તો અત્યાર થોડું કઠણ લાગશે, પણ પછી બહુ મજા આવશે. અત્યાર જો મને ભજતાઈ જશો અને થોડું થોડું આડું અવળું કરતાઈ જશો તો મારું તો મારે કામ કરવાનું જ છે, મારા જ કે અંતકાળે લેવા તો આવવાનું જ છે. પણ લઈ અને પછી જે અત્યારે થોડું આડું અવળું કર્યું હશે ને બધાનો હિસાબ ત્યાં કરીને પછી જે ભક્તિ કરી છે એનું ફળ તમને ધામરૂપી પછી દઈ દઈશ. પણ હિસાબ તો કરીશ જ. પૂરબ્યો ભગવાન છે, મોટા સંતો કે પૂરબ્યો ભગવાન છે. આ તો એક એક વસ્તુ એને યાદ હોય છે, એક એક વસ્તુ. કારણ કે આપણે એના ભગત થયા ને એટલે એમને આપણી જોડે એટલું બધું હેત થઈ ગયું છે કે આપણને 24 કલાક ભૂલતા નથી. એટલું બધું હેત થઈ ગયું છે આપણી સાથે, એ આપણને ભૂલતા જ નથી. એ વારે વારે આપણે એવું જોવાનું ભૂલી જઈએ કે મારા મહારાજ શું કરે છે, મારા મહારાજ શું કરે છે, આપણે ભૂલી જઈએ. પણ ભગવાન તો સતત જોઈએ, મારો ભગત શું કરે છે, મારો ભગત શું કરે છે, આ ખૂણામાં ગયો છે, શું કરે છે, ત્યાં જઈને લાવો જોઈએ આવું. આ મારો ભગત આ ગોદડું ઓઢીને શું કરે, લાવો જોઈ લો. આ મારો ભગત બેઠો છે આઈફોન ઉપર ને ખરેખરી એમને કથા કાઢી છે, કથા જ સાંભળે છે, આ ક્યારનો કંઈક બીજું પાછો ફોનમાં ખોલે છે, લાવો જોઈ આવું મારો ભગત શું કરે છે. મારો ભગત લેપટોપ વાપરે છે, તે લેપટોપની અંદર ખાલી એનું સ્કૂલનું જ કરતો હશે, ઓફિસનું જ કરતો હશે કે પાછો લેપટોપમાં બીજું કંઈ ફરિયાવે, લાવો થોડું જોઈ આવું મારો ભગત રાત્રે જાગે જ 2 વાગે, હું હૂતો નથી, મને ચિંતા છે કે એ હૂતો નથી, એની ઊંઘ પૂરી થશે કે નહીં, લાવો જોઈ આવું શું કરે છે મારો ભગત. આમ ભગવાનને આપણી પાછળ પાછળ ફરવાની ટેવ પડી ગઈ છે. આપણે એના ભગત થયા ના કંઠી બાંધીને ત્યારથી એને એવી ટેવ પડી ગઈ છે કે હવે મારે આની વાહે વાહે જ ફરવું. એ આપણી પાછળ પાછળ ફરે છે, તારીખે તારીખ, સેકન્ડે સેકન્ડ, મિનિટે મિનિટ, ને સેકન્ડના કરોડમાં ભાગનો હિસાબ એની પાસે છે, બધી જ નોંધ કરે છે, કશું ભૂલતા નથી. હા, દયાળુ છે, દયાળુ ચોક્કસ છે, મોઢું નથી ફેરવી નાખતા આપણી જોડથી, આપણી જોડે અણગમો નથી કરતા, અણગમો નથી કરતા. અણગમો કોણે દેખાય છે કે જે કોઈ ભગવાનનો ભક્ત એવો છે કે જે કોઈ દિવસ ક્યારેક ભૂલથી એને ભૂલ થઈ ગઈ તો મહારાજે પ્રથમના 56માં કીધું કે મૂર્તિ કરડી દેખાય છે, એની નજર કરડી દેખાય છે, એ કોઈક વખત થાય એને. પણ જેને ખૂણા ગોતવાની ટેવ છે એને તો ભગવાન નોંધી રાખે છે, મોઢું નથી પહેરવતા. પછી ભગવાન અંધકાળે લઈ જાય અને ભગવાનને ખબર હોય કે આ ભઠ્ઠીમાં નાખવો પડશે, કાં તો અહીંયા આગળ એવો સરસ મજાનો રોગ આ શરીરમાં આપે ને, બધી બાજુથી ઉપાધિ 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 બધી રીતે ચોખ્ખો કરી નાખે, વૈરાગ કરાવીને એવો શરીરમાં વ્યાધિ આપે, એવી પરિવારોની ઉપાધિ આપે, ચોખ્ખો થઈ જાય બધેથી વૈરાગ પામીને. એમ ભગવાનની રીત બહુ જબરી છે, બહુ અલૌકિક છે. એ ભગવાનની રીતને આમ થોડીક અનુભવીએ ને જોઈએ ને ત્યાં જ લાગે કે ઓહો કેવા દયાળુ મહારાજ છે. આપણે ભૂલ કરીએ પણ એ ભૂલને કેવી રીતે ચોખ્ખી કરવી એ પાછા એ લડવા જાય, એ આપણને ચોખ્ખા કરે. માટે ધર્મ નિયમ બહુ હેલા, ધર્મ નિયમ કાંઈ એટલા અઘરા નથી કર્યા ધર્મ નિયમ આપણા, એવા કાંઈ લોઢા છાપ ધર્મ નિયમ આપણા નથી કે આપણાથી ના પડે. શ્રીજી મહારાજના લખેલા ધર્મ નિયમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે ઉપદેશ શ્રી કૃષ્ણે કર્યો છે ને એના કરતાં કરોડોમાં ભાગનું અઘરું નથી, એનાથી સહેલું છે. શ્રીજી મહારાજનું કલ્યાણ આપવાની પદ્ધતિ એ પૂર્વેના પુરાણો ને શાસ્ત્રો કરતાં હાવ નોખી ને હાવ સહેલી છે. નહીં તો મુક્તાનંદ સ્વામી એવું ના કે, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી, એવું કહે જ નહીં, મુક્તિને હાવ સીધી કરી દીધી છે. ક્યાં નિયમ ધર્મ એટલા અઘરા છે? કોઈ એક તો નિયમ ત્યાગીનો કે ગ્રહસ્થનો એવો બતાવે કે આ નિયમ આટલો અઘરો મહારાજે કર્યો છે? એક નિયમ ત્યાગીનો કે ગ્રહસ્થનો હાવ સહેજે પડે એવો છે, જેની માટે કોઈ મહેનત ના કરવી પડે અને સહેજે સહેજે નિયમ પડે એવું ભગવાને દીધું છે. પણ તોય આ જીવ ચૂકી જાય છે. જેટલો ધર્મ દેખાય તેને અનુસારે શ્રીહરિ તે ભક્તને તેટલો બોલાવતા, ધર્મ નિયમનું પાલન કરીને જે કોઈ ભક્તિ કરે તેને શ્રીહરિ સ્વીકારતા, જ્ઞાન વૈરાગ્ય અને અત્યંત ત્યાગ પણ જો ધર્મ રહિત હોય તો તેને શ્રીહરિ કબૂલ રાખતા નહીં. જ્ઞાન છે,
वैराग्य छे, अत्यंत त्याग छे, पण जो धर्म रहित होय तो महाराज के मने मंजूर नथी। कोई भक्त ने श्रीहरि नो निश्चय तो गणो होय के आ भगवान सर्वोपरि छे, पण जो तेनु वर्तन धर्म थी बारू होय अने धर्म नो लोप करतो होय तो श्रीहरि तेना उपर प्रसन्न थता नथी। निश्चय छे के आ सर्वोपरि भगवान छे, पण एनु वर्तन धर्म थी बारू होय अने धर्म नो लोप करी नाखतो होय तो भगवान एनी उपर राजी नथी थता। पछी भले ने ते करोड़ों जन्मों सुधी भक्ति करतो रहे, आ भगवान नो स्वभाव। सावधान थई जईए आपणे बधाए, खाली निश्चय ने स्वामी ने सर्वोपरि सर्वोपरि करीने ढोल टीपीने धर्म नियमना भूका ना बोलाई दईए, नहीं तो पूरबियो भगवान छे ज्यूस करी नाखशे आपणुं। निश्चय छे महाराज के, निश्चय बराबर छे, पण जो वर्तन धर्म थी बारू होय तो धर्म नो लोप करतो होय तो श्रीहरि तेना उपर प्रसन्न थता नथी। भले ने करोड़ों जन्म सुधी भक्ति करतो होय, भक्ति नु फल रजड़ता रजड़ता मळशे खरुं, पण धर्म लोप्यो छे ने एनो दंड तो मळशे ज। कोई भक्त रात दिवस भगवान नु ध्यान करतो होय, आनो अर्थ एवो नथी धर्म नियम आपणाथी न चूकाय, चूकाई जाय, भूल थाय, પણ પ્રાયશ્ચિત એનું કરી લેવું, લઈ લેવું, ભગવાનના મોટા પુરુષ પાસે જે કાંઈ ભૂલ થાય એનું પ્રાયશ્ચિત લઈને ચોખ્ખા થઈ જવું। પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં એટલે જ લખ્યા છે, અમે સાધુ થઈ ગયા છે તોય અમારા પ્રાયશ્ચિતો લખ્યા છે, હાઉ સંસારમાંથી નીકળીને બહાર બેઠા છે તોય અમારા પ્રાયશ્ચિતો લખ્યા છે, આટલું લોપ થાય તો આ કરવું, ઉપવાસ કરવો, માળા કરવી, ભજન કરવું, દંડવટ કરવા, એવા પ્રાયશ્ચિતો લખ્યા જ છે। તો તમારા માટેના પ્રાયશ્ચિત લખ્યા છે, પ્રાયશ્ચિત એટલે લખ્યા છે કે એ કરીને વ્યક્તિ ચોખ્ખો થઈ શકે। પ્રાયશ્ચિત કરી લીધું પછી ભૂલી જવાનું કે મારાથી આ નિયમ લોપાયો હતો। માની લો કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ, કોઈ મોટા પુરુષે કીધું બે દંડવટ કરી લે ભગવાનને, બસ બે દંડવટ કર્યા, ભૂલી જવા ભૂલ થઈ હતી, પણ એનો અર્થ એવો નહીં કે ફરી ભૂલ કરવા ભૂલી જવાનું, ફરી ભૂલ નહીં કરવાની ને ભૂલી જવાનું કે ભૂલ થઈ હતી, હવે સુખેથી મોક્ષના માર્ગે આગળ વધવાનું, બાકી તો કોઈનું કલ્યાણ થાય જ નહીં, ભૂલ થઈ ગઈ બસ હવે મર્યો તો કોઈનું કલ્યાણ ના થાય, ભૂલ થાય એના પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં કલ્યાણ માટે જ લખ્યા છે। કોઈ ભક્ત રાત દિવસ ભગવાનનું ધ્યાન કરતો હોય પણ જો તે યથાર્થ રૂપમાં ધર્મને પાડતો ન હોય તો શ્રીહરિ તે ભક્તને વિમુખ જાહેર કરી દેતા। કેટલા કડક છે ભગવાન, ધ્યાન કરતો હોય પણ જો ધર્મમાં કાચપ હોય તો મહારાજ કે આ વિમુખ છે, એ સન્મુખ નથી। રાત દિવસ ધ્યાન કરતો હોય પણ ધર્મને ન પાડતો હોય તો વિમુખ જાહેર કરી દે। શ્રીહરિ ધર્મ રહિત ભક્તને ચાહતા નહીં, દરબારે વર્ણી અને સંતોની પાસે રસોઈ તૈયાર કરાવી, પછી જ્યાં વર્ણીએ રસોઈ કરી હતી ત્યાં શ્રીહરિ થાળ જમવા પધાર્યા, જ્યાં સંતોએ રસોઈ કરી હતી ત્યાં શ્રીહરિ પહેલાં ગયા। શ્રીહરિએ ખૂબ જ રાજીપાથી જોયું કે સંતોએ ત્યાં ખીચડી બનાવી હતી, પછી શ્રીહરિ વર્ણીને રસોડે પધાર્યા, બંને ચરણ ધોયા, પછી જમવા માટે બાજોટ ઉપર ઉલ્લાસથી બેઠા, મારા સરદારની અંદર જમવા માટે બેઠા છે। અને ત્યાં આગળ ધર્મ સંબંધી આવી અહીં આગળ આધારાનંદ સ્વામીએ વાતો કરી છે। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિ ભોયરામાં વાત્સુર ખાચરને વર્તમાન નિયમ આપીને સરદાર પધાર્યા એ નામે 42મો તરંગ સમાપ્ત થયો। શ્રી ઘનશ્યામ મહારાજ